નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન જેમના આવનારી વાર્ષિક પરીક્ષામાં મોસ્ટ એમ ફી પ્રશ્નપત્ર અને એમનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા આ વિડિયો લેક્ચરમાં કરવાના છીએ મિત્રો શરૂઆત કરીએ પહેલાં ખાસ ચેનલમાં હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણી ચેનલમાં ખાલી સામાજિક વિજ્ઞાનનું નહીં મિત્રો આ સિવાય વિજ્ઞાન છે ગુજરાતી છે બીજા ઘણા વિષયોના પણ વાર્ષિક પરીક્ષાના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રો છે એના સોલ્યુશન મૂકેલા છે તો એ પણ તમે પ્લે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તો ચાલો મિત્રો આપણે વાત કરીએ પ્રશ્નપત્ર એકમાં તો જોઈએ સૌપ્રથમ પ્રથમ પ્રશ્ન એક એક અહીંયા આપેલો છે કે ભાઈ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર છે આપેલ વિકલ્પમાંથી પસંદ કરીને સાચો વિકલ્પ લખવાનો છે પ્રત્યેકના આપણા એક ગુણ એટલે આવી રીતના આ જે પ્રશ્ન એક અ છે એમના આપણા કેટલા ગુણ રહેશે તો કે દસ ગુણ રહેશે તો ચાલો પહેલો પ્રશ્ન જોઈએ કે ભાઈ ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે તો નીચેનામાંથી કોનો સમાવેશ થશે સમાવેશ થશે નહીં અથવા તો તે નહીં કરે તો કયો આવશે ઓપ્શન એ પુણેમાબેન પકવાશા ઓપ્શન બી જુગતરામ દવે ઓપ્શન સી દુર્ગારામ મહેતા કે ઓપ્શન ડી ઠક્કર બાપા તો કયા વ્યક્તિ નહીં આવે તો કે ઓપ્શન સી દુર્ગારામ મહેતાનો એ સમાવેશ કરશે નહીં બાકીના બધા ગાંધીજી સાથે જોડાયેલા છે પુણેમાબેન પકવાસા જુગતરામ દવે ઠક્કરબાપા આગળ વધીએ બીજું છે જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલો છે ઓપ્શન એ અમૃતસરમાં ઓપ્શન બી શ્રીનગરમાં ઓપ્શન સી બેંગલુરુમાં કે ઓપ્શન ડી દિલ્હીમાં તો જલિયાવાલા બાગ ક્યાં આવેલો છે તો કે ઓપ્શન એ અમૃતસર પંજાબમાં આવેલો છે નેક્સ્ટ જોઈએ ત્રીજો જલ્પ તેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાતે જશે તો આપને પ્રશ્ન એવો છે કે તમિલનાડુમાં કઈ ગુફાઓ આવેલી છે ઓપ્શન એ સીતાના વસલની ગુફાઓની ઓપ્શન બી બાદામીની ગુફાઓની ઓપ્શન સી અજંતાની ગુફાઓની કે ઓપ્શન ડી ભીમ બેટકાની ગુફાઓની તો એ કોની મુલાકાત લેશે તો કે ઓપ્શન એ સીતાવાન વસલની જે ગુફાઓ છે એમની એ મુલાકાત લેશે ચોથું જોઈએ નીતિ આયોગના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય ઓપ્શન એ રાષ્ટ્રપ્રમુખ ઓપ્શન બી ઉપરાષ્ટ્રપ્રમુખ ઓપ્શન સી વડાપ્રધાન કે ઓપ્શન ડી નાણા મંત્રી તો હોદ્દાની રૂએ કોણ આવશે મિત્રો તો કે ઓપ્શન સી વડાપ્રધાન છે એમના હોદ્દાની રૂએ છે એ શું હોય છે તો કે અધ્યક્ષ હોય છે નેક્સ્ટ પાંચમું જોઈએ સિલિકોન વેલી ક્યાં આવેલી છે ઓપ્શન એ બેંગલુરુમાં ઓપ્શન બી કેલિફોર્નિયામાં ઓપ્શન સી અમદાવાદમાં કે ઓપ્શન ડી જાપાનમાં તો મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીંયા જવાબ આવશે આપણો બી કેલિફોર્નિયામાં આવેલી છે પણ જો એવો પ્રશ્ન હોય કે ભાઈ ભારતમાં સિલિકોન વેલી તો ભારતમાં હોય તો કયો જવાબ આવે બેંગ્લુરુમાં એટલે ખાસ યાદ રાખવાનું સિલિકોન વેલી તો કેલિફોર્નિયામાં છે યુએસએમાં અને ભારતમાં પૂછાય તો કયો આવે તો કે બેંગ્લુરૂ જવાબ આવશે છઠ્ઠો પ્રશ્ન કયા ઉદ્યોગને સનરાઈઝ ઉદ્યોગના નામે પણ ઓળખવામાં આવે છે ઓપ્શન એ લોખંડ પોલાદનો ઉદ્યોગ ઓપ્શન બી સુતરાવ કાપડનો ઉદ્યોગ ઓપ્શન સી માહિતી ટેકનોલોજીનો ઉદ્યોગ કે ઓપ્શન ડી સણનો ઉદ્યોગ તો શું આવશે જવાબ તો કે ઓપ્શન બી સુતરાવ કાપડનો ઉદ્યોગ છે એને સનરાઈઝ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો અહીંયા માત્ર આપણે પ્રશ્નના જવાબની ચર્ચા કરીએ છીએ જો તમારે આ પાઠ સમજવાના બાકી હોય તો પાઠ તમે છે એ આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને ધોરણ આઠનો જે ફોલ્ડર સિલેક્ટ કરશો એટલે એમાં તમારે છે એ ખાલી સામાજિક વિજ્ઞાન નહીં મિત્રો બધા જ વિષયોના ત્યાં પાઠના સોલ્યુશન સાથે સાથે એમના સ્વાધ્યાયના સોલ્યુશન પણ મૂકેલા છે તો એ તમારે જોવાના બાકી હોય તો એ તમે ત્યાંથી જોઈ શકો છો અને સારી એવી તૈયારી કરી શકો છો અને હા મિત્રો આ આપણે જે નવી પેપર પેપરસ્ટાઈલ છે એ પ્રમાણે આપણો આ પેપર આપેલું છે તો આપણે આ રીતના છે એ બધા જ પેપરો છે એ પૂછાઈ શકે છે એટલે આમ અને આ પ્રશ્નમાં આ પેપરમાંથી ઘણા બધા પ્રશ્નો રિપીટ પણ થઈ શકે છે એટલે વ્યવસ્થિત બેથી ત્રણ વખત આ વિડીયો જુઓ સાતમું જોઈએ નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં થાય છે ઓપ્શન એ ભૂકંપ ઓપ્શન બી દાવાનળ ઓપ્શન સી ઔદ્યોગિક અકસ્માત કે ઓપ્શન ડી સુનામી તો માનવ સર્જિત કીધું છે મિત્રો તો શું આવે ઔદ્યોગિક અકસ્માત છે એ કેવી છે માનવ સર્જિત બાકીની બધી કેવી છે તો કે કુદરતી આપત્તિઓ છે આઠમું જોઈએ ગુજરાતમાં સાપુતારા એટલે કે ડાંગમાં કઈ ઘટના જ્વલેજ જ બને છે જ્વલે જ જોવા મળે ઓપ્શન એ ઔદ્યોગિક અકસ્માત ઓપ્શન બી ભૂસ્ખલન ઓપ્શન સી તીડ પ્રકોપ કે ઓપ્શન ડી સુનામી તો શું આવશે જવાબ તો કે ઓપ્શન બી ભૂસ્ખલન એ ક્યારેક જ્વલે જ જોવા મળે છે ક્યાં કારણે તો કે ગુજરાતના ડાંગમાં એટલે કે સાપુતારામાં નેક્સ્ટ જોઈએ નવમો પ્રશ્ન છે સરકાર કરવેરાની આવકમાંથી મુખ્યત્વે કયા કાર્યો કરે છે ઓપ્શન એ લોક કલ્યાણના ઓપ્શન બી મનોરંજનના ઓપ્શન સી પ્રવાસ પર્યટનના કે ઓપ્શન ડી આવાસ યોજનાના તો શું આવશે જવાબ આપણો તો કે જવાબ આવશે ઓપ્શન એ લોક કલ્યાણના સરકાર છે એ કાર્યો કરતી હોય છે દસમો જોઈએ તો કે ભારતના બંધારણમાં કોની સ્વાયત્તાનું રક્ષણ કરવામાં આવ્યું છે ઓપ્શન એ કૃષિ તંત્રનું ઓપ્શન બી કારોબારી તંત્રનું ઓપ્શન સી પોલીસ તંત્રનું કે ઓપ્શન ડી ન્યાયતંત્રનું તો શું આ જવાબ આપણો તો કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ આવશે હા મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રોની સતત કોમેન્ટ હોય કે સર આમની અમારે સમ સોલ્યુશન સાથેની પીડીએફ જોઈતી હોય તો અમને ક્યાંથી મળશે તો મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે વેડ ડિજિટલ એજ્યુકેશન ત્યાંથી તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો અથવા તો પ્લે સ્ટોરમાં જઈને તમે વેડ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન સર્ચ કરશો તો તમને આવી એપ્લિકેશન મળી જશે અને આ એપ્લિકેશનમાં તમે મોબાઈલ નંબર વેરીફાઈને કરશો એટલે તમે એને ઇન્સ્ટોલ કરશો એટલે આવું કંઈક પેજ આવશે જેમાં વચ્ચે જે સ્ટોર નામનું બટન છે એટલે કે વચ્ચે જે સેન્ટરમાં સ્ટોર નામનું બટન છે એ સ્ટોર નામના બટનમાં જશો એટલે તમને આવી રીતના બધા જ વિષયોની એટલે કે ધોરણ આઠના બીજા વિષયોની પણ પીડીએફ મળશે અને આપણી ચેનલમાં મિત્રો ખાલી ધોરણ આઠ નહીં એકથી બાર ધોરણની માહિતી છે જે તમારા મિત્ર સગા સંબંધીઓ કે ભાઈ બહેનો હોય તો એને તમે જાણ કરો શેર કરો જેથી કરીને એ લોકો પણ સરળતાથી માહિતી મેળવી શકે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એક પ્રશ્ન એકનો બ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો જેમના પણ આપણે કેટલા આપેલા છે તો કે દસ ગુણ આપેલા છે પહેલી ખાલી જગ્યા છે મહાત્મા ગાંધીએ ખાલી જગ્યાના કલંકને નાબૂદ કરવા ખૂબ પ્રયા ખૂબ પાયાનો વિચાર કર્યો હતો તો કયો આવશે તો કે અસ્પૃશ્યતા છૂત અછતનો જે ભેદભાવ હતો એને દૂર કરવા માટે ગાંધીજીએ ખૂબ પાયાનો વિચાર કર્યો હતો નેક્સ્ટ જોઈએ ચલો દિલ્હીનું સૂત્ર કોણે આપ્યું હતું અથવા તો ખાલી જગ્યાએ આપ્યું હતું તો શું જવાબ આવે તો કે સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું હતું ત્રીજી ખાલી જગ્યા જોઈશું ખાલી જગ્યા તૈયાર કરવામાં રાજા રવિ વર્માની સિદ્ધિ અનન્ય છે તો શું તૈયાર કરવામાં તો કે વ્યક્તિ ચિત્રો તૈયાર કરવામાં રાજા રવિ વર્માની સિદ્ધિ છે એ અનન્ય છે અદભુત છે એવું કહી શકાય ચોથી ખાલી જગ્યા હિન્દના વિભાજન માટે બ્રિટિશ પાર્લામેન્ટે ખાલી જગ્યા ધારો પસાર કર્યો હતો તો કયો ધારો પસાર કર્યો હતો તો કે હિન્દ સ્વતંત્રતા ધારો હિન્દના વિભાજન માટે બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્રતા ધારો છે એ પસાર કર્યો હતો પાંચમો ખાલી જગ્યા જોઈએ મારુતિ સુઝુકી લિમિટેડ એ ખાલી જગ્યા ક્ષેત્રનો ઉદ્યોગ છે તો મારુતિ સુઝુકી છે એ લિમિટેડ છે એ સંયુક્ત ક્ષેત્રનો ઉદ્યોગ ગણવામાં આવે છે છઠ્ઠો જોઈએ વર્તમાનમાં ખાલી જગ્યા ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે તો કયો આવશે તો કે માહિતી તકનીકીનો ઉદ્યોગ છે કેવો બનેલો છે તો કે વૈશ્વિક ઉદ્યોગ બનેલો છે સાતમી ખાલી જગ્યા જોઈએ મિત્રો કે ભારતના ખાલી જગ્યા રાજ્યની વસ્તી સૌથી ઓછી છે કયા રાજ્યની તો કે સિક્કિમની સૌથી વસ્તી ઓછી છે એટલે કે જવાબ આપણો સિક્કિમ આવશે આઠમું જોઈએ સામાન્ય રોગો કરતાં ખાલ જગ્યા રોગોની સંક્રમિતોની સંખ્યા ખૂબ વધુ ખૂબ ઝડપથી વધે છે તો કયા આવશે તો કે વિષાણુજન્ય રોગો છે એમની સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે નવમો જોઈએ આપણા દેશની સર્વોચ્ચ અદાલત ખાલજીગીયા શહેરમાં છે તો આપણી દેશની સુપ્રીમ કોર્ટ ક્યાં આવેલી છે તો કે દિલ્હીમાં એટલે સાચો જવાબ આવશે દિલ્હી દસમી ખાલી જગ્યા જોઈએ ભારતે ખાલી જગ્યા બનાવવાનો સંકલ્પ કર્યો છે તો કલ્યાણ રાજ્ય ભારતે કલ્યાણ રાજ્ય બનાવવાનો સંકલ્પ કર્યો છે નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્ન તો પ્રશ્ન બે અ જે આપેલો છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના આપણે કેટલા ગુણ રહેશે આઠ ગુણ રહેશે પેલું જોઈએ ભાડારકર ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ દિલ્હીમાં આવેલી છે તો આ વિધાન કેવું છે ખોટું છે નેક્સ્ટ બીજો જોઈએ ગાંધીજીએ ગળીના અન્યાયી કાયદાનો ભંગ કરવા માટે દાંડી યાત્રા કરી હતી તો સ્વાભાવિક છે કે આ ગળી માટે નહોતી કેના માટે હતી મીઠા માટે તો આ વિધાન કેવું છે ખોટું છે ત્રીજું જોઈએ આઝાદી પછી જુનાગઢના નવાબે જુનાગઢનું હૈદરાબાદના નવાબ સાથે જોડાણ કર્યું આ વિધાન પણ કેવું છે ખોટું છે પાકિસ્તાન સાથે આવશે ને એટલે આ વિધાન કેવું છે તો કે ખોટું છે ચોથું જોઈએ ભારતમાં કેરળ સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતું રાજ્ય છે તો કે કેરળ સાક્ષરતાની દ્રષ્ટિ કેવું છે સૌથી વધારે ધરાવે છે દર ધરાવે છે તો વિધાન કેવું છે ખરું છે ભાઈ નેક્સ્ટ પાંચમું જોઈએ સુનામી એક માનવસર્જિત આપત્તિ છે ભાઈ સુનામી માનવસર્જિત આપત્તિ છે નહીં તો કેવી છે તો કે કુદરતી આપત્તિ છે એટલે વિધાન કેવું થશે આપણું ખોટું થશે છઠ્ઠું જોઈએ ખાલજી ખરા ખોટા તો કે કાપડ બનાવવામાં કાપ કપાસ ઊન રેશમ શણ વગેરેનો ઉપયોગ થાય છે તો વિધાન કેવું છે ખરું છે ભાઈ સાતમું જોઈએ વડી અદાલતોનો વ્યવહાર અંગ્રેજી ભાષામાં ચાલે છે તો આ વિધાન પણ કેવું છે તો કે ખરું છે ભાઈ નેક્સ્ટ પંચવર્ષી યોજનાઓને લીધે રાષ્ટ્રનો રાજકીય વિકાસ સારો થયો છે તો આ વિધાન કેવું છે ખોટું છે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન બે બંધ બેસતા જોડકા જોડો જેમાં પ્રથમ જોડકું આપ્યું છે વિભાગ અ ધારા ધરાશના સત્યાગ્રહ બીજું આપ્યું છે સૌથી ઊંચો સાક્ષરતા દર ત્રીજું આપ્યું છે સૌથી વધુ વસ્તી ગીસ્તા અને ચોથું નજીરી અદાલત તો આમાં સામે શું આપ્યું છે તો કે કેરળ સર્વોચ્ચ અદાલત જિલ્લા અદાલત સરોજીની નાયડુ અને બિહાર તો જોઈએ એમનો સાચો જોડકા જોડીએ તો પેલું ધરાશના સત્યાગ્રહ તો એમની સામે આવશે ચાર સરોજીની નાયડુએ એની અધ્યક્ષતા લીધી હતી પછી બીજું જોઈએ સૌથી ઊંચો સાક્ષરતા દર તો ક્યાં આવેલો છે કેરળ રાજ્યમાં હમણાં જ આપણે જોઈ ગયા મિત્રો ત્રીજું જોઈએ સૌથી વધુ વસ્તી ગીતા ક્યાં છે તો કે બિહારમાં છે અને નજીરી અદાલત જેને શું કહેવાય તો કે સુપ્રીમ કોર્ટ કહેવામાં આવે છે તો આ રીતના આપણા સાચા જોડકા ચાર એક પાંચ બે તો આ રીતના સાચો જવાબ થશે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો જેમાં કોઈ પણ આઠ લખવાના છે મિત્રો જેના આપણે આ વિભાગના એટલે કે પ્રશ્ન ત્રણના કેટલા ગુણ રહેશે તો કે સોળ ગુણ રહેશે પ્રથમ પ્રશ્ન જોઈએ મિત્રો કે ભાઈ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો તો જવાબ જોઈએ કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો કઈ હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલય બીજું જોઈએ બાળ ગંગાધર તિલકે કઈ ઘોષણા કરી હતી તેનો જવાબ આવશે બાળ ગંગાધર તિલકે ઘોષણા કરી હતી કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને હું લઈને જ જંપીશ તો સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ નેક્સ્ટ જોઈએ ત્રીજું વડોદરામાં કલા ભવનની સ્થાપના કોણે કરી હતી તો વડોદરામાં કલા ભવનની સ્થાપના મહારાજા સયાજીરાવ વડોદરામાં મહારાજા સૈયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી નેક્સ્ટ ચોથો પ્રશ્ન જોઈએ રાજ્ય પુનરચના પંચના અધ્યક્ષ કોણ હતા તો જોઈએ રાજ્ય પુનરચના પંચના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ન્યાયમૂર્તિ ડોક્ટર ફઝલ અલી હતા પણ હતા તો કે ડૉક્ટર પાંચમો જોઈએ પ્રશ્ન ઉદ્યોગ શબ્દનો અર્થ શો છે તો ઉદ્યોગની વ્યાખ્યા આપી છે ને આપણે વ્યાખ્યા લખવાની છે એટલે વ્યવસ્થિત સમજશું મિત્રો કે કોઈપણ કાચા માલનું યાંત્રિક સાધનોની સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઉદ્યોગ કહેવામાં આવે છે ફરીથી કોઈ પણ કાચા માલનું યાંત્રિક સાધનોની સહાય છે એટલે કે મદદ દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગીતામાં શું કરવામાં આવે વધારો કરવાની પ્રવૃત્તિને શું કહેવાય તો કે ઉદ્યોગ કહેવામાં આવે છે છઠ્ઠું જોઈએ જાતિ જાતિ પ્રમાણની સંકલ્પના સમજાવો તો કે પ્રમાણમાં દર પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યાનું પ્રમાણને સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ કહેવાય એટલે કે એક હજાર પુરુષો એ સ્ત્રીઓ કેટલી છે એ જે મળી આવે છે એને શું કહેવાય તો કે જાતિ પ્રમાણ કહેવામાં આવે છે સાતમો પ્રશ્ન જોઈએ કુદરતી આપત્તિ કોને કહેવાય તો કે જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તેને કુદરતી આપત્તિ કહેવાય છે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય એને શું કહેવાય કુદરતી આપત્તિ કહેવાય આઠમો પ્રશ્ન જોઈએ કે દાવા નળ કોને કહેવાય તો કે જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી ભયાનક અને વિનાશકારી આગને નળ કહેવાય ફરીથી જંગલો કે વિસ્તારોમાં ફેલાતી ભયાનક અને વિનાશકારી આગને શું કહેવાય તો કે કહેવાય જોઈએ કાયદા વિભાગ દ્વારા લોક અદાલતનું આયોજન શા માટે કરવામાં આવે છે તો જોઈએ કે ભાઈ શ્રવ અદાલતમાં આવતા રોજ આવતા કેસોની સંખ્યા સામે નિકાલ થતા કેસોની સંખ્યા ઓછી હોવાથી અદાલતમાં કેસોનો ભરાવો દિન પ્રતિદિન વધતો જાય છે એ કેસોનું ભારણ ઘટાડવા માટે સરકારશ્રીના કાયદા વિભાગ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે એટલે કે જેટલા રોજ કેસ નવા આવે છે એની સાપેક્ષમાં રોજ સોલ કેસ બહુ ઓછા થાય છે એટલે કે એ કેસો વધતા જાય છે દિવસે દિવસે અને એને ભારણ ઓછું કરવા માટે ઘટાડવા માટે સરકાર છે એ કાયદા વિભાગ દ્વારા છે શું કરવામાં આવતું હોય છે તો કે લોક અદાલતનું આયોજન કરવામાં આવતું હોય દસમો મિત્રો આપણે કોઈ પણ આઠ જ લખવાના છે પણ આપણે બધા જ પ્રશ્ન જોઈશું જેથી કરીને આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે સરળતાથી જવાબ લખી શકો આપણા દેશમાં કઈ કઈ બાબતમાં સામાજિક અસમાનતા જોવા મળે છે તો આપણા દેશમાં શિક્ષણ રોજગારી આવક લિંગ જાતિ વગેરે બાબતોમાં સામાજિક અસમાનતા જોવા મળે છે તો મિત્રો અહીંયા આપણે વાત કરી પ્રશ્ન એકથી ત્રણ પ્રશ્નોની હજી આપણો પ્રશ્ન નંબર ચાર અને પ્રશ્ન નંબર પાંચ બાકી છે કે જે મુદ્દાસર આન્સરોનો છે તો એની ચર્ચા આપણે ભાગ બેમાં કરીશું તો ખાસ મિત્રો જો આમાં કરીએ તો આ ખૂબ જ વિડીયો લાંબો થઈ જાય એટલા માટે આપણે એમને ભાગ બેમાં કરીશું એટલે આ વિડીયો જોઈને તમે ભાગ અવશ્ય ભાગ બે જોજો જેથી કરીને તમે સારા એવા ગુણ મેળવી શકો તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્ત